નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છનો અભ્યાસ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની એક્ટિવિટીનો જે અભ્યાસ કરી રહ્યા હતા તો હવે આપણે પ્રશ્નોની પ્રશ્નો કરવાની બાકી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર જઈ અને આપણે એક્ટિવિટીનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છનો અભ્યાસ કરી રહ્યા છીએ જેનું ટાઈટલ હતું બતક અને અથવા પણ હંસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તમામ પ્રવૃત્તિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ સરસ મજાનું ગીત ગાઈ ચૂક્યા છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાર્તા છે કદરૂપુ બથકડું એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એના પછી વિદ્યાર્થી મિત્રો વાતચીતના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ એના પછી વિદ્યાર્થી મિત્રો કોણ બોલે છે નીચેના વાક્ય એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે નીચેના વિધાન ખરા છે ખોટા એ પણ કરી ચૂક્યા છે એના પછી આ પ્રવૃત્તિ કરી ચૂક્યા છે આજે જે પ્રવૃત્તિ કરવાની છે તે વિદ્યાર્થી મિત્રો એક બે વાક્યમાં જવાબ લખો તો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે એના એક બે વાક્યમાં જવાબ લખવાના છે તો તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર જોવાનું રહેશે પ્રશ્ન નંબર એક પાંચમું ઈંડું કોનું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે એ વાર્તાના આધારે કદરૂપું બતક જે વાર્તા છે એના આધારે આપણે પ્રશ્નો સોલ્યુશન કરવાનું છે તો કે અહીંયા પ્રશ્ન નંબર એક પાંચમું ઈંડું કોનું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે પાંચમું ઈંડું હંસનું હતું કોનું હતું તો પાંચમું ઈંડું કોનું હતું તો હંસનું હતું કોનું હતું હંસનું હતું તમને વાર્તાના આધારે અહીંયા સમજૂતી મેળવવાની છે તો કે અહીંયા પ્રશ્ન રાજહંસની જે વાર્તા હતી તો કે પાંચમું ઈંડું રાજહંસનું હતું અથવા હંસનું હતું પ્રશ્ન નંબર બે તો કે પ્રશ્ન નંબર બેની અંદર જુઓ કે બતક બતક માતાની ખબર કેમ ન પડી એટલે કે બતક માતાની ખબર કેમ ન પડી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે બતક માતાની ખબર ન પડી કારણ કે બધા ઈંડા સરખા દેખાતા હતા બધા ઈંડા સરખા દેખાતા હતા તેથી બતક માતાની ખબર ના પડી તો પ્રશ્ન નંબર બેનું ફરીથી આપણે જોઈએ કે બતક માતાની ખબર કેમ ના પડી પ્રશ્ન નંબર ત્રણ ત્રીજા નંબરનો પ્રશ્ન છે તે બધા તે તેને બધા કદ્રુપુ કહેવા કહેતા હતા તેનું કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જુઓ કે તેને બધા કદ્રુપુ કહેતા હતા તેનું કારણ શું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ અહીંયા લખવાનો છે તો તેને બધા કદ્રુપુ કહેતા હતા કારણ કે તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું રાખોડી રંગનું હતું તેને બધા કદ્રુપુ કહેતા હતા કારણ કે તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું આથી તેને કદ્રુપુ કહેતા હતા પ્રશ્ન નંબર ચાર કદ્રુપા કે કદ્રુપા બતકે તો કે કદરુપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બીજા બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેની તેને ચીડવતા હતા આથી તે ઘર છોડવાનું નક્કી કર્યું હતું પ્રશ્ન નંબર ચારનો જવાબ ફરીથી જોઈએ કે કદરુપા બતક કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બીજા બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેને ચીડવતા હતા આથી તે ઘર છોડવાનું નક્કી કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો એ ચાર પ્રશ્ન આપેલા છે ચાર પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી ચૂક્યા હવે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ છે તો આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એક સંવાદ આપેલો છે તો કે અહીંયા આપણે એક સંવાદનું વાંચન કરવાનું છે એના પછી એટલે કે વાંચો અને ભજવું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સબુકની અંદર જોઈ શકો છો કે વાંચો અને ભજવો તો મમ્મી અહીંયા શું કહે છે મમ્મી મુન્ની કેમ રડે છે તું સાર પ્રશ્ના વાંકે છે કે મમ્મી શું કહે છે કે મુન્ની કેમ રડે છે તું સાર તું એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે તેને એટલે કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી તો એને બહાર કાઢને બુધગાર વાક્ય તો એને બહાર કાઢને તુષાર એને તેડી તું વધારે તો એને તેડું તો એ વધારે રડે છે શું કહે છે એને તેડું તો એ વધારે રડે છે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ચિત્રની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર દેખાય છે આગલો સંવાદ છે વિદ્યાર્થી મિત્રો મમ્મી એવું શા માટે કે એવું શા માટે કરે છે પ્રશ્ન વાક્ય કે એવું શા માટે કરે છે તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે કે કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી હાથ લૂસતો કેમ નથી કે હાથ લૂસતો કેમ નથી પ્રશ્ન વાક્ય તુષાર નેપકિન નથી નેપકિન નથી મળતો એટલે કે નેપકિન એટલે કે રૂમાલ મળતો નથી એટલે મમ્મી અહીં આવ કે અહીં આવ હું લૂચી દઉં કે અહીં આવ હું લૂચી દઉં તુષાર ઘોડિયા પાસે જાય જ તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે તુષાર ઘોડિયા પાસે રહીને ઊભો રહે છે મમ્મી આવતો કેમ નથી પ્રશ્ન થાય કે તું આવતો કેમ નથી તુષાર આ મુન્ની મારો હાથ છોડતી નથી કે આ મુન્ની છે એ મારો હાથ છોડતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાનો સંવાદ આપેલો છે તમારે આ સંવાદ ભજવવાનો છે અને તમારી ટેક્સ બુકના આધારે આપણે હવે શું કરવાનું છે એટલે અને તેથી એટલે અને તેથી પ્રશ્ન આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે એક વાક્ય એટલેથી બનાવવાનું છે અને એક વાક્ય તેથી બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સૂચના આપેલી છે પહેલા સૂચના જોઈએ કે દરેક પ્રશ્નના કે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એક વાર એટલે અને બીજી વાર તેથી કે એક વાર આપણે આ પ્રશ્નનો જવાબ એટલેથી આપવાનો છે અને બીજી વાર તેથી આપવાનો છે તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ એક નંબરનો પહેલાં તો કે મુન્ની કેમ રડે છે મુન્ની કેમ રડે છે તો આપણે એક નંબરમાં જવાબ આપીએ કે મુન્ની મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે એક નંબરમાં પહેલું જ વાક્ય કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે અને હવે આપણે બીજું વાક્ય બનાવીએ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે આ રીતે તમારે બે વાક્ય બનાવવાના રહેશે એના પછી બીજો પ્રશ્ન છે તુષાર અડે ત્યારે મુન્નીસા માટે વધારે રડે છે કે તુષાર અડે છે ત્યારે મુન્નીસા માટે વધારે રડે છે તો એક નંબરનું વાક્ય બનાવીએ તો કે એક નંબરના વાક્યની અંદર જોઈએ તુષારના હાથ ભીના છે એટલે તે રડે છે કે તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે હવે આપણે બીજું વાક્ય બનાવીએ કે હાથ છે તેથી તે અડે ત્યારે મુન્ની રડે છે કે તુષારના હાથ ભીના છે તેથી એ અડે છે ત્યારે મુન્ની વધારે રડે છે આ રીતે તમારે બે વાક્ય બનાવવાનું ત્રીજા નંબરનું વાક્ય છે જો વિદ્યાર્થી મિત્રો તુષાર હાથ શા માટે લૂંચતો નથી તો એક નંબરનું વાક્ય બનાવીએ એક નંબરનું કે તુષાર હાથ શા માટે લૂંચતો નથી કે તુષારને નેપકિન મળતું નથી એટલે તે હાથ લૂછતો નથી એક નંબરના વાક્યમાં લખવાનું કે તુષારને નેપકિન મળતું નથી એટલે તે હાથ લૂછતો નથી બીજા નંબરનું વાક્ય બનાવીએ કે તુષારને નેપકિન મળતું નથી તેથી તે હાથ લૂંચતો નથી તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી તો આપણે પહેલું વાક્ય એટલેથી બનાવ્યું અને બીજું વાક્ય તેથી બનાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું વાક્ય છે ચોથા નંબરનું વાક્ય છે જો પ્રશ્ન નંબર ચાર તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તો એક નંબરનું વાક્ય બનાવવાનું એક નંબરનું તો કે તુષાર મુન્નીને ઘોડિયામાંથી બહાર તુષાર મુન્નીને ઘોડિયામાંથી બહાર કાઢવા ગયો છે તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો કે તુષાર મુનિને ઘોડિયામાંથી બહાર કાઢવા ગયો છે તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો બીજા નંબરનું વાક્ય બનાવીએ કે તુષાર મુનિને ઘોડિયામાંથી બહાર કાઢવા ગયો છે એટલે તે નમીને ઊભો રહ્યો બીજી વાર જોઈએ કે તુષાર મુનિને ઘોડિયામાંથી બહાર કાઢવા ગયો છે એટલે તે નમીને ઉભો રહ્યો આ રીતે તમારે બે વાક્ય બનાવવાના પાંચમા નંબર પ્રશ્ન છે તુષાર મમ્મી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવા કેમ ન ગયો કે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવા કેમ ન ગયો તો એનો જવાબ છે એક નંબરનો તો એક નંબરનો જવાબ છે જો વિદ્યાર્થી મિત્રો પાંચની અંદર એક નંબર વાક્ય બનાવીએ કે તુષારનો હાથ મુન્નીને તુષારનો હાથ મુન્નીએ પકડી રાખ્યો તેથી તે મમ્મી પાસે હાથ લૂંછવા ન ગયું કે તુષાર હાથ મુન્નીએ પકડી રાખ્યો તેથી તે મમ્મી પાસે હાથ લૂંછવા ન ગયો બીજું વાક્ય બનાવીએ તુષારનો હાથ મુન્ની પકડી રાખ્યો એટલે તે મમ્મી પાસે હાથ લૂંછવા ન ગયો કે તુષારનો હાથ મુન્નીએ પકડી રાખ્યો એટલે તે મમ્મી પાસે હાથ લુખાવા લૂંછાવા ન ગયો તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં શું જોયા પ્રશ્નો જોયા કે અહીંયા ચાર પ્રશ્નો આપ્યા એ જોયા એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંવાદને આધારે એટલે અને તેથી પ્રશ્ન એક આપેલો છે પણ આપણે વાક્ય બે બનાવવાના છે એક એટલે થી અને એક તેથી તો આપણે પાંચ પ્રશ્નો જોયા પહેલાં ચાર પ્રશ્નો જોયા એના જવાબ એક બે વાક્યમાં લખવાના હતા એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ આ સરસ મજાના પ્રશ્નો તો તમારે આ પ્રશ્નો છે તમારી ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે તેના જવાબ સાથે લખવાના અને વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદ જોઈ ચૂક્યા છે આ સંવાદ છે તો સંવાદના જે પાંચ પ્રશ્નો છે એટલે અને તેથી જે બે વાક્ય બનાવવાના છે દરેક પ્રશ્નના બે વાક્ય એ પણ તમારે ગુજરાતી નોટબુકમાં આ રીતે બનાવવાના રહેશે તો તમારી આજની પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આજે એટલે અને તેથી આવા પ્રશ્નોના જવાબ આપણે આપ્યા તો તમારે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ અને આ પ્રશ્નોના જવાબ તમારે એટલે અને તેથી આપવાના રહેશે અને સારા અક્ષરી નોટબુકમાં રખવાના રહેશે નમસ્કાર થેન્ક યુ